सनातन हिंदू समाज ना आराध्य देव भगवान श्री राम ना भव्य मंदिर नी आवनारा दिवसों मा अयोध्या खाते प्राण प्रतिष्ठा थवा जई रही छे। ते सौ हिंदू समाज माटे आनंद अने गौरवनी क्षण बनी रहेशे। अयोध्या थी प्रसादी स्वरूप आवेला पूजित अक्षत कुंभ कलश नु कोडिनार मा आगमन बाद बहोळी संख्या मा नगरजनों द्वारा सोमनाथ महादेव ना सानिध्य मा शास्त्रोक्त पूजा करवामां आवी। त्यारबाद विशाळ रेली स्वरूपे जय श्री राम ना नारा अने संगीतना सुर साथे कोडिनारमां वसता कारसेवकोना घरे अक्षत कुंभनी पधरामणी अने पूजन करवामां आव्युं। विशाळ शोभायात्रा बाद अक्षत कुंभने कोडिनार शहेरमां आवेला भगवान श्री रामना मंदिरमां भव्य रीते पधरामणी करीने महाआरती करवामां आवी। कोडिनार शहेरमां वसता तमाम ज्ञातिजनों विविध संस्थाओं युवक मंडळों सहित विशाळ संख्यामां राम भक्त द्वारा पूजन थयुं। आवनारा दिवसोमां समग्र कोडिनार तालुको शहेर राममय बनीने हर गांव अयोध्या धामनी वात सार्थक बने एवुं राम जन्मभूमि तीर्थ क्षेत्र संपर्क अभियानना कार्यकर्ताओए जणाव्युं हतुं। આજે આમ તો 496 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે, તો શહેરીજનોમાં એક દિવાળી જેવો માહોલ છે અને એક નવો જ ઉત્સાહ છે। કાર્યક્રમ હતો એ અયોધ્યાથી આવેલ અક્ષત કુંભકળશ એટલે કે ચોખાની જે પ્રસાદી અયોધ્યાથી આવેલી છે એની સોમનાથ મંદિરમાં પૂજન કર્યા બાદ તમામ જે નગરના અને તાલુકાના કારસેવકો છે તેમાંથી જે હાલ ઉપસ્થિત છે તેઓના ઘરે અમે એ કળશનું પૂજન કરવા ગયેલા અને ત્યારબાદ આ પૂજન થયું એ પછી રામ મંદિરે એની સ્થાપના થશે અને એ પછીના આખા મહિના દરમિયાન અલગ અલગ યુવક મંડળો કે જે છે એ બધા એની પૂજા કરશે। જય શ્રી રામ। હું તેજલબેન ગેડિયા અને કોડીના તાલુકામાં અયોધ્યાથી અક્ષત કળશ છે આવેલ છે એનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને આજના દિવસે સમગ્ર એટલે કે કોડીના તાલુકાના બધા જ લોકો હિન્દુ પરિવાર અત્યારે હાજરમાં રહ્યા છે અને ખાસ કરીને અક્ષત કળશનું સોમનાથ મંદિરે પૂજન કરવામાં આવ્યું છે અને જે કારસેવકો જે હતા એમની ઘરે પધરામણી કરવામાં આવી છે અને બાઇક રેલી સાથે અને બધાના ઘરે કારસેવકોને ત્યાં જઈને એનું અભિવાદન અમે પાઠવીએ છીએ અને આ કાર્યક્રમ આગલા એક મહિનો સુધી ચાલવાનો છે તો બધા આ સાથે જોડાઈને અમે રહેવાના છીએ। જય શ્રી રામ। અત્યારે કારસેવાનો જે રામ મંદિરનો પ્રાંત પ્રતિષ્ઠાનો જે આપણા વર્ષો જૂના સપનું હતું એ સાકાર થઈ ગયું। આજનો કાર્યક્રમ છે જે આપણે રામ મંદિરનું નિર્માણ થયું છે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે જાન્યુઆરીમાં અને કળશ યાત્રા લઈ અને તમામ હિન્દુ સમાજના આગેવાનો બહેનો ભાઈઓ દીકરાઓ વડીલો નીકળ્યા છે તો કોડીનારમાં જે કળશ આવેલો છે ત્યારે અમારું હૃદય એટલું બધું આનંદિત થાય છે કે કાર સેવામાં અમે એ વખતે ગયેલા કોડીનારથી અમે 6 મિત્રો હતા। અત્યારે હજાર આપણી મારી વચ્ચે અમારી વચ્ચે આપણા વચ્ચે નથી। સ્વર્ગસ્થ દેવીશ્રીભાઈ જાદવ, શૈલભાઈ જોશી, રમેશભાઈ કોટેચા, રણજીતભાઈ બારડ, હું પોતે અને એક ડ્રાઈવર બટુકભાઈ બાંબણિયા અને ત્યાં અમે 4-5 દિવસ અયોધ્યામાં રોકાયેલા। એ વખતે ત્યાં આખા ઇન્ડિયામાંથી અને જે હિન્દુ ધર્મના રક્ષણ માટે અને આપણે જે આપણું રામ મંદિર પુરાણું હતું જ જેણે મોગલોએ પાડી અને ત્યાં બાબરી મસ્જિદ બનાવેલી અને ત્યાં તે દિવસનો જે ઉત્સાહ હતો ત્યાં 5-7 લાખ પબ્લિક હતી અને તમામ લોકો એટલા ગુસ્સા થયા હતા જ્યારે રામ મંદિરનો ઘુમટ અમે પણ જાતે એમાં અમારી ફરજ બજાવેલી અને રામ બાબરી મસ્જિદને રામ મંદિર બનાવવાનું જે એક કાર્ય હતું એને સફળ બનાવવામાં અમે સાથે હતા। ત્યાં એ વખતે એટલો બધો હિન્દુ ધર્મની લાગણી અને એક સપનું હતું કે એમાં એ વખતે ઘુમટ પડતો હતો અને એમાં અંદર 5-7 લોકો જે અંદર ડટાઈ ગયા હતા પણ એને પરવા જીવની નહોતી અને બલિદાન આપે બલિદાનો આપ્યા હતા અને ત્યાં અમે હાજર હતા અને હાજર આજે જ્યારે રામ મંદિરનું પૂર્ણ થાય છે તો અમને આનંદની કોઈ જેને વર્ણવી શકાય એવી ભાષામાં અને આ જે કળશ યાત્રા આવી છે ત્યારે અમે તો હવે બુજુર્ગ થઈ ગયા પણ અમને પણ યાદ કર્યા છે અને હિન્દુ વિશ્વ હિન્દુ પરિસ્થિતિના અને બાકીના રાષ્ટ્રવાદી અને ધાર્મિક ભાવનાવાળા લોકોએ અમને યાદ કર્યા છે। આજે અમને અહીંયા અમારા હાથે કળશ પૂજા કરાવી છે અને અમારા ઘરે પણ કળશ
કળશ પૂજા કરવા માટે આવી રહ્યા છીએ ત્યારે અમારું હૃદય ગદગદિત થાય છે, આનંદિત થાય છે. અને વર્ષો જૂની આપણા ક્યાંક હું દરેક જગ્યાએ કહું કે મોગલો અને અંગ્રેજો થોડા આવ્યા હતા પણ ભારતની સંસ્કૃતિને ઘણી બધી નાશ કરી હતી. તો આપણે ક્યાંક ને ક્યાંક ક્ષતિ હતી, ભવિષ્યમાં કોઈ ક્ષતિ ન રહે, આ રાષ્ટ્રનું નિર્માણ થાય, હિન્દુ રાષ્ટ્ર થાય અને ધર્મનું રક્ષણ થાય એવી આજે બધાને આપણે સંકલ્પ કરીએ અને ભવિષ્યમાં આપણી ભવિષ્યની પેઢી આ કાર્યને કાયમ યાદ રાખે એવી મારી અમારી જે લાગણી હતી આજે પૂર્ણ થઈ રહી છે અને અમે આનંદ અનુભવીએ છીએ.